તો કહેવાનો ભાવ એવો છે કે ગઝલે આ કેવું કેવું વણ્યું છે ને કેવું કેવું લણ્યું છે એવું કહી શકાય કે પ્રેમિકાની જુલ્ફોની ગૂંચવણોમાં અટવાયેલી ગઝલને આ નવા કવિઓ માની ઓઢણી અને પિતાની પાઘ સુધી લઈ આવ્યા એવું કહો કે ઘરના આંગણ સુધી લઈ આવ્યા અને આજે ગઝલ સાથે કામ પાડનારો એક પ્રતિનિધિ કહી શકાય એવો શાયર એ એવી સવાર લઈને આવે છે કે બની બેઠેલા સૂરજોને પગાર લઈને છૂટા થઈ જવું પડે તમે સમજી ગયા હશો કે હું કોના વિશે વાત કરી રહ્યો છું દેશ વિદેશમાં જ્યાં જ્યાં મુશાયરા થાય છે ત્યાં કવિ પોતાની કહેણી અને પોતાની કવિતાથી લોકોમાં વાહવા રીતસર લૂંટતો આવ્યો છે મને એ શેર કહેવાનું મન થાય કે બાત એસી બી ભલા આપ મેં ક્યાં રખી હૈ દીવાને જમી સરપે ઉઠા રખી હૈ

આજે હિન્દુસ્તાનીમાં બધા સંભળાવે છે એટલે હું પણ હિન્દુસ્તાનીમાં સંભળાવીશ પણ એની ભાષા ગુજરાતી છે બાકી કવિતા હિન્દુસ્તાની છે તુમ જાનો તુમકો ગેર છે જો રસમો રાહ હો મુજકો ભી પૂછતે રહો તો ક્યાં ગુના હો પઢીએ પણ એને પ્રેમની વાતથી આખું સંકલન કર્યું છે અને કડી જોડતો રહ્યો છે ત્યારે હું પણ એના જ પગથિયા ઉપર પગ મૂકીને આગળ વધવા માંગુ છું સ્વાગત શેર છે બાપુ વંદન સુનિલભાઈ હિરેનભાઈ બધાને વંદન અને શેર છે કે હાથમી ચૂક્યો છું હું એવું નથી ને ઉગ્યો છું એવું પણ નથી કે આથમી ચૂક્યો છું હું એવું નથી ને ઉગ્યો છું એવું પણ નથી ને ટુકડે ટુકડે જીવું છું પણ તૂટી ચૂક્યો છું એવું પણ નથી

વાહ 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 આ ડૂબી ગયેલા તાળીઓ છે સાહેબ ને પ્રભાતના ઝાકળની સામે ઠાલવ તું તું આંસુ રોસ આંસુ સવાર સવારમાં ઝાકળ ઉપર ગુસ્સો કરતું તું કે પ્રભાતના ઝાકળની સામે ઠાલવ તું તું આંસુ રોસ કે તું મીઠું તો હું કેમ ખારું તો જવાબમાં શું બોલે ઓસ જાકળ બિચારું શું જવાબ આપે કે આ પ્રકૃતિના રહસ્ય શું છે કે પ્રભાતના જાકળની સામે ઠાલવ તું તું આંસુ રોસ તું મીઠું તો હું કેમ ખારું જવાબ માં શું બોલે ઓસ ને વર્ષો બાદ મળ્યા તો એને પૂછી લીધું કઈક નિશાની હશે ને મારી તારી પાસે કે વર્ષો બાદ મળ્યા તો એને પૂછી લીધું કઈક નિશાની હશે ને મારી તારી પાસે મેં કીધું કે હા અફસોસ ને જેની માટે મેં મારું આંસુ સંતાડી રાખ્યું છે કે જેની માટે મેં મારું આંસુ સંતાડી રાખ્યું છે એણે એના કિસ્સામાં ચાકુ સંતાડી રાખ્યું છે આ બાજુથી થી એટલે સમજી લેવાનું કે કવિતા પહોંચી છે કે જેની માટે મેં મારું આંસુ સંતાડી રાખ્યું છે એણે એના ખિસ્સામાં ચાકુ સંતાડી રાખ્યું છે ને હાહાકાર મચી જશે હું એક અક્ષર બોલીશ તો કે હાહાકાર મચી જશે હું એક અક્ષર બોલીશ તો મેં પણ મારી અંદર એક છાપુ સંતાડી રાખ્યું છે ને સામે ઊભા ખંભા જેવા હોય છે ઘણા મિત્રો કે સામે ઊભા

ક્યાં વાત હે ભાઈ કેવી દાદ આવી વાહ ક્યાં વાત એટલે અઠવાડિયા પછી ફોન આયાના દાખલા છે કે સામે ઊભા ખંભા જેવા ઈશ્વર છે પણ શંકા જેવા પરસેવા જેવા છે દુખો સુખ ખખડેલા પંખા જેવા ને હું દફતરની પેન્સિલ જેવો મિલિન હું દફતરની પેન્સિલ જેવો મિત્રો સઘળા સંચા જેવા

કે ગબડાઈ જ્યાંથી ગમતી ઘટમાળની લગોલગ પહોંચાડ અમને એવા કોઈ ઢાળ નઈ લગોલગ ગબડાઈ જ્યાંથી ગમતી ઘટમાળની લગોલગ ને જે રીત થી કર્યા છે એણે વખાણ મારા જે રીત થી કર્યા છે એણે વખાણ મારા એ ગાળ તો નથી પણ છે ગાળ નઈ લગોલગ આ પણ મિલિંદ માટે નહોતું ને સૌપ્રથમ તો શબ્દ છે હથિયાર એ ભૂલું નહીં કવિ માટે તો એ જ હોય ને અથિયાર કે સૌપ્રથમ તો શબ્દ છે અથિયાર એ ભૂલું નહીં ને બીજું એ કે હારીને હેઠું કદી મૂકું નહીં કે સૌપ્રથમ તો શબ્દ છે અથિયાર એ ભૂલું નહીં બીજું એ કે હારીને હેઠું કદી મૂકું નહીં ને કોઈ હાથે સ્કૂલ બસમાં ફિટ થયેલો એક બોમ્બ अशोक भाई के कोई हाथे स्कूल बस में फिट थाइलो एक बॉम्ब प्रार्थना करतो होतो के कास उ फुटू नाही वाह 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 वा, वा। भाई बहुत अच्छे कवि क्या शेर कहा यार बहुत अच्छे कवि वाह 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 वा। ये शेर है भाई के कोई हाथे स्कूल बस में फिट थाइलो एक बॉम्ब प्रार्थना करतो होतो के कास उ फुटू नाही ને હું પવન ઝુકવે એ તરફ ઝુકવાનું ઘણી જલ્દી સમજી ગયો ને હું પવન ઝુકવે એ તરફ ઝુકવાનું ઘણીત જલ્દી સમજી ગયો ને ઝાડની જેમ તોફાન સામે કડકતું રહ્યો તેથી બટકી ગયો વાહ ને ગાય કુરાન ચાવી ગઈ હાય 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 ઓહો હમણાં શબનમ વાત કરી ને અજાન આરતીની કંઈક એ સંદર્ભમાં કદાચ કે ગાય કુરાન ચાવી ગઈ કુરાન ચાવી ગઈ ને સુવર ગીતાને ખાઈ ગયું ભૂલથી હાય 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 કે ગાય કુરાન ચાવી ગઈ ને સુવર ગીતાને ખાઈ ગયું ભૂલથી બે પશુ પેટની આગને ઠારવા શું ગયા દેશ સળગી ગયો હો ઓહો હો ભાઈ ક્યાં શેર હુઆ કવિ બહુ સરસ ને આવ્યા ઘણા ભૂકંપો ને આંચકા ઘણાય વાહ આવ્યા ઘણા ભૂકંપો ને આંચકા ઘણાય તો પણ અડગ ઊભા છે કંઈ થાંભલા ઘણાય વાહ ને અલ્લાહ ઈશુ પ્રભુજી માલિક હરી કે દાતા અલ્લાહ ઈશુ પ્રભુજી માલિક હરી કે દાતા છે વાર માત્ર એક જ ને કાંસકા ઘણાય વાહ 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 वाह 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 क्या बात है भाई ने कांठे थी कांठे थी आग झड़ता चौपास बाण चाले चारे बाजू थी बाण वरसी रहा है मिलिंद स्वागत दादना આમાં ભાલા આવે એવી શક્યતાઓ છે ચાલુ રાખો કવિ આજે ઓડિયન્સ બહુ મજા અને સૂઈને આવ્યું છે રાજકોટનો ઓડિયન્સ છે ને એટલે કાર્યક્રમ બપોરે સુઈને આવ્યું છે ને એટલે વાંધો નથી આમ પણ હું છે ને ક્યારે બપોરે ઊંઘતો નથી પણ ખબર નથી રાજકોટ પહોંચી એવી મને ઊંઘ આવી ગઈ આજે બપોરે એટલે રાજકોટની બપોરમાં ઊંઘ સંતાયેલી છે ભૂલવાળી દીધું તમે ભૂલવા જેવું હું ભૂલ્યો નથી યાદ કરવા જેવું તો તું યાદ કર યાદ કરું ક્યાં બાત હૈ કે ઓલું હિન્દીમાં માં કે છે કે ધીરે ધીરે યુ બીત જાય કારવા ક્યાં બાત આપણે અહીંયા યાદ કરીએ એટલે આમ કહીએ કે હા પેલું કંઈક હતું ખરું એ ટોનમાં કે ઓલું હિન્દીમાં કે છે કે ધીરે અને હિન્દીમાં એ કહેવત છે કે કારવા કા અંતિમ આદમી બી બીત જાતા હોય અર્થાત બધું જે એનું સર્જન છે એનો વિનાશ નક્કી છે બધું જ જતું રહેવાનું છે કે ઓલું હિન્દીમાં કે છે કે ધીરે ધીરે એવું બીત જાય કારવા તો પછી આ જિંદગી પર આંસુઓ શું સારવા જખ મારવા વાહ 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 ને શ્વાસ નામની સિમેન્ટ લઈને જીવન ચણવા બેઠા વાહ શ્વાસ નામની સિમેન્ટ લઈને જીવન ચણવા બેઠા ને અમે રાતનું સુપડું લઈ અંધાર ઉપણવા બેઠા ને આટલો પણ વિશ્વાસ નતો શું તમને મારી ઉપર આટલો પણ વિશ્વાસ નતો શું તમને મારી ઉપર કે હાથ મિલાવ્યા બાદ તમે આંગળીઓ ગણવા બેઠા વાહ वाह 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 क्या शेर हुए भाई निश्वास मर लई जवाता छेक महकावा सुधी क्या बात के श्वास मर लई जवाता छेक महकावा सुधी बहु मथ्यो लई जई सके वो मात्र पछतावा सुधी के श्वास मारे लई जवाता चेक महकावा सुधी બહુ મથ્યો લઈ જઈ શકે માત્ર પસ્તાવા સુધી ને ચાળણીમાં પાણી ભરવું છે તમારે તો ભરો ચાળણી ગાળવાની આવે ને કે પાણી ભરવું છે તમારે તો ભરો પણ જરા ધીરજ ધરો જળના બરફ થવા સુધી વાહ વાહ ને એક એક નાના કાંકરે આખી નદી ડોળાઈ નહીં એક નાના કાંકરે આખી નદી ડોળાય નહીં પણ શું એનાથી જરા આમતું વમર પણ થાય નહીં વાહ કે એક નાના કાંકરે આખી નદી દોળાય નહીં પણ શું એનાથી જરા આમતું વમર પણ થાય નહીં ને આવું કહેતા કહેતા આખી જિંદગી જીવી ગયો આવું કહેતા કહેતા આખી જિંદગી જીવી ગયો કે આ રીતે તો એક દાડો પણ હવે જીવાય નહીં ક્યાં બહાર છે વાહ 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 ને ઊંઘ ઊંઘ પાપણો વચ્ચે ચગદી અને સપનામાં બાકોર ઉપાડ્યું ઊંઘ પાપણો વચ્ચે ચગદી સપનામાં બાપો બાકોર ઉપાડ્યું ચીસ બની ગઈ પડઘો તો મે પડઘામાં બાકોર ઉપાડ્યું ને હૃદય ક્યાંક બીજે સંધાયું ને શ્વાસ શોસાયા બીજા સાથે હૃદય ક્યાંક બીજે સંધાયું શ્વાસ શ્વાસાયા બીજા સાથે અડધું જીવન સાજુ રાખ્યું અડધામાં બાકોરું પાડ્યું વાહ 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 મેં આખો ઉપર ચશ્મા ઉપર દ્રશ્યો ઉપર ઘટના ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે કે આંખો ઉપર ચશ્મા ઉપર દ્રશ્યો ઉપર ઘટના ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે ને ઘણું બધું છે કઈ દીધાની ઘણી બધી ભ્રમણા ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે ને આમ જુઓ તો દરેક માણસ હરતી ફરતી સંવેદનની થપ્પી નહીં તો બીજું શું છે કે આમ જુઓ તો દરેક માણસ હરતી ફરતી સંવેદનની થપ્પી નહીં તો બીજું શું છે ડૂમા ઉપર દુસ્કા ઉપર હિપકા ઉપર સપના ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે કે આમ જુઓ તો દરેક માણસ હરતી ફરતી સંવેદનની થપ્પી નહીં તો બીજું શું છે ડૂમાં ઉપર દુસ્કા ઉપર હિપકા ઉપર સપના ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે ને કોક દિવસ તો ચૂલો સળગ્યો દીવો પ્રગટ્યો જ્યોત જળહળી એ વાતોને મહત્વ આપો શું વાત કે કોક દિવસ તો ચૂલો સળગ્યો દીવો પ્રગટ્યો જ્યોત જળહળી એ વાતોને મહત્વ આપો દરેક વખતે ઘર સળગ્યાની વાતમાં માંડો તણખા ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે શું વાત છે થેન્ક યુ વેરી મચ કોક કોબાબા જોરદાર દાળિયો હોવી જોઈએ એકવાર